मित्रों आज आप विज्ञान प्रकरण नंबर 6 जैविक क्रियाओं जोई रहा छे। जैविक क्रियाओं એટલે કે આપણા શરીર માટે અથવા તો આખી સજીવ સૃષ્ટિ માટે જે જીવન જીવવા માટે જરૂરી ક્રિયાઓ થાય છે જેને જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે। જૈવિક ક્રિયાઓમાં પ્રકાશસંશ્લેષણ, શ્વસન, પાચન, ઉત્સર્જન જેવી ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે। અહીં આપણે આ પ્રકરણમાં જૈવિક ક્રિયા એટલે શું, પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન વિશે જોવાના છીએ। સૌપ્રથમ આવે છે જૈવિક ક્રિયાઓ કોને કહેવામાં આવે છે। તો પહેલો પ્રશ્ન છે જૈવિક ક્રિયા એટલે શું, સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો। તો આપણે વાત કરીએ પ્રમાણે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે। આપણે ક્રિયાઓ કરીશું તો જ આપણું અસ્તિત્વ ટકાવી શકવાના છે। સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ એ પૈકી પ્રથમ આવે છે પોષણ। પોષણ વનસ્પતિ અને પ્રાણીઓમાં બંનેમાં અલગ અલગ રીતે લેવાય છે। વનસ્પતિ પોષણ માટે સૂર્યપ્રકાશ પર આધારિત છે, જે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન પોતે બનાવે છે। તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને માંસાહારી એ તૃણાહારી પ્રાણીઓ પર આધારિત હોય છે। તો અહીં આપણે વાત કરી છે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન પર આધારિત છે, જે પણ સળગી અને કાળું થાય એ કાર્બન કહેવાય। આપણને માનવ શરીરથી લઈ વનસ્પતિ બીજા પ્રાણીઓને સળગાવીએ તો કાળું પડી જાય છે। આપણા સજીવના દરેક કોષોમાં, દરેક અંગિકામાં, દરેક અણુમાં કાર્બન મૂળ સ્ત્રોત તરીકે રહેલો છે। આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે। બીજી ક્રિયાની વાત કરે છે શ્વસન વિશે। મિત્રો, શ્વસન અને પોષણમાં શું ફેર છે, કેમ શ્વસન જરૂરી છે? આપણે ખોરાક તો લઈએ છે, પણ એ ખોરાકમાંથી આપણને પોષણ મળવાનું નથી। આપણને એમાંથી પોષણ, ઉર્જા, એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તો જ પ્રાપ્ત થશે। જો એ લીધેલો ખોરાક આપણા શરીરમાં પાચન થશે, રુધિરમાં વળશે, કોષો દ્વારા ગ્રહણ થશે અને કોષો ઓક્સિજનની હાજરીમાં એ ખોરાકના દ્રવ્યનું વિઘટન કરશે। જો વિઘટન થશે તો જ એમાંથી ઉર્જા મુક્ત થવાની છે। માટે શ્વસનની ક્રિયા ઉર્જા મુક્ત થવા માટે ખૂબ જ જરૂરી છે અને તો જ કોષો એ પોતાનું અસ્તિત્વ ટકાવશે। કોષો અસ્તિત્વ ટકાવશે તો કોષો જેના થકી બધા ભેગા થઈને બનાવે છે પેશી, એ પેશી જીવશે, અંગો પોતાનું કાર્ય કરશે તો શરીરના અંગતંત્ર કાર્ય કરશે અને સજીવ શરીર જીવશે। એટલે શ્વસન ખૂબ જ અગત્યની પ્રક્રિયા ગણવામાં આવે છે। તો અહીં કહે છે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનો ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં, જો ઓક્સિજનની હાજરીમાં થશે તો તેને જારક શ્વસન કહેવાશે અને ગેરહાજરીમાં થશે તો તેને અજારક શ્વસન કહેવાશે। તો ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે। શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થો એટલે કે કાર્બોદિત ગણો, પ્રોટીન ગણો,
લિપિડ ગણો બધા કાર્બન આધારિત કહેવાય. એ કાર્બન આધારિત ખાદ્ય ઘટક પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઊર્જા એટીપી માં રૂપાંતર થાય છે. એટીપી આપણો શક્તિ ચલણ ઊર્જા ચલણ તરીકે છે. એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્ટાર્ટ. એટીપી આપણો ઊર્જા ચલણ શક્તિ ચલણ છે. મોટા ભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરવા કરતા હોવાથી ચારકજીવી સજીવો જ્યારે કેટલાક આબલિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન કરતો હોવાથી અચારક જીવી સજીવો કહેવામાં આવે છે. મિત્રો, એક ગ્લુકોઝનો અણુ જો ઓક્સિજનની હાજરીમાં વિઘટન પામે તો તેમાંથી કુલ 36 એટીપી મુક્ત થાય છે. આમ તો 38 થાય છે, પણ 2 એટીપી વપરાઈ જાય છે. પણ જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં જો એ ગ્લુકોઝનો અણુ વિઘટન થાય તો માત્ર 2 જ એટીપી મળે છે. એટલે તમે તફાવત જોઈ શકો છો કે ઓક્સિજનની હાજરીમાં અને ગેરહાજરીમાં જો વિઘટન થાય તો કેટલા એટીપી આપણને પ્રાપ્ય થાય છે. બીજો ત્રીજો મુદ્દો આવે છે વહન વિશે. વહનની અંદર વાત કરીએ તો વનસ્પતિઓમાં વહન એ બે મુખ્ય પેશી જલવાહક અને અનુવાહક પેશી દ્વારા થાય છે. જલવાહક દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યો ખનિજ ક્ષારોનું વહન થાય છે, જે મૂળથી લઈ વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે છે. જ્યારે અનુવાહક દ્વારા વનસ્પતિ દ્વારા બનેલા ખોરાકનું વહન વનસ્પતિના વિવિધ ભાગો સુધી થાય છે. એક કોષીય સજીવો અમીબા ખોરાકના ગ્રહણ માટે, વાયુની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. કારણ કે તેની સમગ્ર સજીવની સમગ્ર સપાટી પર્યાવરણના અથવા તો જો તે પાણીમાં રહેતા હોય તો પાણીના સીધા સંપર્કમાં હોય છે. જ્યારે બહુકોષી સજીવો જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, આ બધા કોષો પર્યાવરણના સીધા સંપર્કમાં નથી, માટે તેમાં કોઈ વિશિષ્ટ અંગ જોઈએ છે. બધા કોષોની જરૂરિયાત એ સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી જે ઘટકો, જે ઉત્સર્ગ દ્રવ્યો, નાકામના પદાર્થો જે ઉત્પન્ન થયા છે એને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્ર જોઈએ છે. આપણામાં એ વહન કોણ કરે છે? રુધિર કરે છે. રુધિરાભિસરણ તંત્ર જવાબદાર છે. આગળનો મુદ્દો આવે છે ઉત્સર્જન. ઉત્સર્જન એટલે કે શરીરમાંથી જે શ્વસનની ક્રિયા દરમિયાન હાનિકારક વિષારી દ્રવ્યો, નાઇટ્રોજનયુક્ત પ્રવાહી પદાર્થો ઉત્પન્ન થાય છે, તેમને શરીરમાંથી બહાર નિકાલ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. આ દ્રવ્યો ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે, તેને દૂર કરવા જરૂરી છે. જો આપણે તેને દૂર ન કરીએ તો આપણા શરીર પર તેની હાનિકારક અસર જોવા મળે છે. તો અહીં લખેલું છે, આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય દ્રવ્યો દૂર કરવામાં આવે છે. એક કોષી પ્રાણી કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે. બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી, અંગ કે અંગતંત્ર હોય છે. જેમ કે આપણામાં ઉત્સર્ગ અંગ તરીકે મૂત્રપિંડ જોવા મળે છે. બીજો પ્રશ્ન આવે છે અહીં મિત્રો, આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્ય બહારથી શા માટે જરૂરી છે? તેમનો સ્ત્રોત કયો છે? આપણે જ્યારે ચાલીએ છીએ કે સાયકલ ચલાવીએ છીએ કે દ્રશ્ય શક્તિ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તો આ બધી ક્રિયાઓમાં ઉર્જાનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી અને આપણે અત્યારે સ્થિર સ્થિતિમાં બેસીએ છીએ ત્યારે પણ ઉર્જાનો ઉપયોગ થાય છે. કારણ કે શરીરના તંત્રોનું કાર્ય તો અવિરતપણે 24 કલાક ચાલુ જ હોય છે. તો આપણા શરીરને હંમેશ માટે શક્તિ તો જોઈએ જ છે. આપણે સુઈ જઈએ છીએ
ત્યારે પણ શરીર તો કાર્ય કરે જ છે એટલે ત્યારે પણ શક્તિ તો એને જોઈએ જ છે માટે વૃદ્ધિ વિકાસ કે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે આપણો ખોરાક આ ઊર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે ત્રીજો પ્રશ્ન અહીં આવે છે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો તો ઊર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય છે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકારમાં તો પહેલો પ્રકાર આવે છે સ્વયંપોષી અને બીજો આવે છે વિષમપોષી પહેલો પ્રકાર છે સ્વયંપોષી સ્વયં એટલે કે પોતાની જાતે પોતાની જાતે પોષી એટલે કે પોષણ મેળવે છે એટલે કે વનસ્પતિઓ માં પર્ણોમાં હરિત પણ આવેલા હોય છે જે હરિત દ્રવ્ય ધરાવે છે જેને કારણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે પાણીનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક પોતે બનાવે છે માટે વનસ્પતિ એ સ્વયંપોષી છે આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત સ્વરૂપે પ્રાપ્ત કરે છે બધી લીલી વનસ્પતિઓની કેટલાક જીવાણ એટલે કે સાયનોબેક્ટેરિયા નીલ હરિત લીલી જે સ્વયંપોષી છે બીજો પ્રકાર છે વિષમપોષી આ સજીવો કઈક રીતે બીજા સજીવો દ્વારા અથવા બીજા સજીવોથી પોતાનો ખોરાક મેળવે છે આ સજીવો અન્ય સજીવમાંથી જટિલ સ્વરૂપે ખોરાક મેળવે છે ત્યારબાદ તેનું પાચન કરી વિઘટન કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે આ કરવા માટે તેઓ ઉત્સેચકોનો ઉપયોગ કરે છે પાચક ઉત્સેચકો જે જટિલ ઘટકોનું રૂપાંતર સરળ સ્વરૂપમાં કરે છે વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે પ્રાણીઓ અને ફૂગ બધા જ વિષમપોષી સજીવો છે હવે ચોથો પ્રશ્ન છે સ્વયંપોષી પોષણ એટલે શું ચોથો પ્રશ્ન છે ટૂંકમાં લખો સ્વયંપોષી પોષણ આપણે હમણાં જ ચર્ચા કરી સ્વયંપોષી એટલે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો એટલે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે તે સજીવો સ્વયંપોષી પોષણ મેળવે છે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે અગત્યની જરૂરિયાત છે એ છે ક્લોરોફિલ હરિત દ્રવ્ય જે હરિત કણ નામની અંગિકામાં હાજર છે આ અંગિકા સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક બનાવે છે ખોરાક સ્વરૂપે કાર્બોદિત જેનું સરળ સૌથી સોલ ગ્લુકોઝ બનાવે છે બધી જ લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે કાર્બોદિત વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે વધારાનો ગ્લુકોઝ જે બાકી રહેશે જે ખોરાક બનાવ્યો છે તે વનસ્પતિ પોતાના માટે જ બનાવે છે બાકી રહેલો ખોરાક તેનામાં સંગ્રહ થાય છે અને સંગ્રહ થતા એ ગ્લુકોઝનું રૂપાંતર સ્ટાર્ચમાં થાય છે જેને સ્ટાર્ચ કણ અથવા તો મટ્ટ કણ તરીકે ઓળખવામાં આવે છે તે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે જેમ કે પાનખર ઋતુ હોય ત્યારે પર્ણ બધા ખેતી કરે વનસ્પતિ તો એ સમયે ઊર્જા ક્યાંથી લાવશે તો એ સમયે અત્યારે જે સંગ્રહ થયેલી જે ઊર્જા હશે એનો વનસ્પતિ ઉપયોગ કરશે એટલે કામ પડે ત્યારે એનો ઉપયોગ કરે છે અહીં આકૃતિમાં જોઈ શકીએ છે કાર્બન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં
જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને પર્ણો લીલા છે જે ખોરાક બનાવે છે અને ગ્લુકોઝ તો બને છે સાથે સાથે આ પ્રક્રિયામાં ઓક્સિજનનો અણુ પણ દૂર થાય છે જે આપણને શ્વસન માટે ઉપયોગી છે। હવે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું। પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો, આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો। તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઊર્જા, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત ઘટક એટલે કે ગ્લુકોઝ ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। સમીકરણ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીં કાર્બન ડાયોક્સાઇડને પાણી ભાગ લેશે, ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરીમાં એ બંનેમાંથી ગ્લુકોઝ બનાવે છે। આ પ્રક્રિયામાં ઓક્સિજનનો અણુ દૂર થાય છે અને પાણીનો અણુ પણ દૂર થાય છે। સમીકરણને બેલેન્સ કરીને લખેલું છે મિત્રો, 6CO2 + 12H2O ઇટ ગિવ્સ C6H12O6 એટલે કે ગ્લુકોઝ + 6O2 ઓક્સિજન + 6H2O। આના કેટલાક તબક્કા છે। પહેલો તબક્કો, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થવું, દ્રશ્ય વર્ણપણ 400-700 નેનોમીટર વચ્ચેની તરંગ લંબાઈ માંથી વનસ્પતિ પ્રકાશનું શોષણ કરે છે, જેની અંદર 680 નેનોમીટર અથવા તો 700 નેનોમીટર ઉપયોગ કરે છે અને પોતાનામાંથી અણુનું ઉત્સર્જન કરે છે ઇલેક્ટ્રોન, જે વિવિધ તંત્રો દ્વારા ગ્રહણ થાય છે। એટલે કે પ્રકાશ શક્તિનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય છે। પાણીનો અણુ વિઘટન થાય છે, H2O વિઘટન થાય એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે છે। આ ઓક્સિજન અને હાઇડ્રોજન જે છૂટા પડ્યા છે તે પૈકી હાઇડ્રોજનનો અણુ કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો રિડક્શન થાય છે। કોઈ પણ ઘટકમાં હાઇડ્રોજન કે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કે એનું રિડક્શન થવું કહેવાય। અહીં H+ પ્રોટોન અણુ કહેવાય છે જે કાર્બન ડાયોક્સાઇડમાં ઉમેરાય છે અને ઉમેરાતા ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે। ફરીથી ત્રણ મુદ્દા। પહેલો મુદ્દો, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય। બીજો મુદ્દો, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય તથા પાણીના અણુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય। ત્રીજો મુદ્દો, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે। અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ મિત્રો, આ હરિત કણની આકૃતિ છે જેની અંદર અહીં થાઇલેકોઇડ એટલે કે સિક્કો એક અને એ સિક્કાની થપ્પી દેખાય છે તમને, જેને કહેવાય છે ગ્રેનમ, જેમાં ક્લોરોફિલ હરિત દ્રવ્ય રહેલું છે જે એટીપી અને NADPH2 ઉત્પન્ન કરાવે છે, જેનો ઉપયોગ હરિત કણના આધારકમાં કેલ્વિન ચક્રમાં થાય છે અને એ પ્રક્રિયા દરમિયાન આપણને ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે। છઠ્ઠો પ્રશ્ન આવે છે, CO2 ના રિડક્શનની બાબતે રણનિવાસી અથવા તો મરુનિવાસી વનસ્પતિઓ સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓથી કેવી રીતે જુદી પડે છે। સામાન્ય વસવાટમાં જે વનસ્પતિ ઉગે છે એટલે કે તૃણ પ્રદેશમાં, એ વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે દિવસ દરમિયાન,
રિડક્શન કરે છે અને એમાંથી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. જ્યારે રણનિવાસી વનસ્પતિઓ દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ રાખે છે એટલે તે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, તે રાત્રિ દરમિયાન CO2 ગ્રહણ કરે છે અને મધ્યવર્તી નિપજ બનાવે છે. એટલે કે કોઈ વચ્ચેનો અણુ અને પછી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં એ મધ્યવર્તી અણુમાંથી એ ગ્લુકોઝનું રૂપાંતર કરે છે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. અહીં પર્ણનો ત્રાસો છેદ આપ્યો છે, આકૃતિ આપી છે ક્લોરોફિલની કે પર્ણમાં ક્યાં છે આપ જોઈ શકો છો. તો પર્ણની અંદર આ પર્ણનો છેદ આપેલો છે જેની અંદર ઉપરના કોષો તેમાં હરિતકણ છે, અહીંયા અન્નવાહક પેશી છે, જલવાહક પેશી છે, એની ફરતે આધાર આપતા કોષો આવેલા હોય છે, આ અધઃસ્તર છે જેમાં રક્ષક કોષો આવેલા હોય છે. રક્ષક કોષો એટલે કે વાયુરંધ્રની રચના જે થાય છે એ વાયુરંધ્રની રચનામાં બે કોષો જોવા મળે છે જેને રક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે આપણો આ ટોપિક સમાપ્ત થાય છે. થેન્ક યુ.